પાટણ જિલ્લાના રાંધણપુર ખાતે આવેલ હોસ્પિટલમાં 250 કિલો એક જ મિનિટમાં ઓક્સિજનનું ઉત્પાદન કરે તેવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે શીતલબેન દિનેશજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ રાંધણપુરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના રાંધણપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાની ત્રીજી લહેર આવે તેના પહેલા જ રાંધણપુર તાલુકા પંચાયતના ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન દિનેશજી ઠાકોરના હસ્તે 250 કિલો એક જ મિનિટની અંદર ઓક્સિજનનું ઉત્પાદન કરે એવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની અંદર રાધનપુર તાલુકાના પંચાયત ઉપપ્રમુખ નોધાભાઈ આહિર, ભાજપ મહામંત્રી અજીતસિંહ, ભાજપા મહામંત્રી ભાવાજી ઠાકોર, જિજ્ઞેશજી ઠાકોર સેના રાધનપુર, ભાજપ યુવા મોરચા પ્રમુખ રસિકભાઈજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે 250 કિલો એક જ મિનિટની અંદર ઓક્સિજનનું ઉત્પાદન કરે એવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની અંદર રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રાંધણપુર તાલુકાના પંચાયત કારોબારી ચેરમેન નારણભાઈ ચૌધરી અને અન્ય તાલુકા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિની અંદર આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કોરોનાની ત્રીજી લહેર પહેલા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, અન્ય તાલુકાના પંચાયત સદસ્યોના સહયોગથી રાંધણપુર હોસ્પિટલ ખાતે નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે વખત કોરોના મહામારીની અંદર આપણા વિસ્તારમાં ઓક્સિજનની બહુ અછત હતી, એના કારણે તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન દિનેશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં એક મિટિંગ મળેલી, એની અંદર તમામે અમારા ડેલિકેટો 18-18 એક સર્વાનુમતે ઠરાવ કરેલો કે આપણા તાલુકા પંચાયતની જે ગ્રાન્ટ છે એક ઓક્સિજન માટે એક સેવા કાર્ય માટે ફાળવવામાં આવે, એના અનુરૂપે એક આજ આપણી રેફરલની અંદર એક સારો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે। તો ભવિષ્યમાં આવી લહેર ના આવી માતાજીને પ્રાર્થના, પણ તે છતાં આવે તો પ્રતિ મિનિટ 250 લિટર જે ગેસ ઉત્પન્ન થાય છે, ઓક્સિજન ઉત્પન્ન થાય છે, એના કારણે અનેક લોકોને ફાયદો મળશે। તો આ પ્લાન્ટ સફળ થયો અને આ કાર્યરત થયો એ માટે તાલુકા પંચાયત પ્રમુખ દિનેશજીનો આભાર અને તમામ સ્ટાફ ડૉક્ટરશ્રીઓનો પણ અત્રે આભાર માનું છું। ભાજપ સંગઠન તરીકે હું તમામ લોકોનો આભાર માનું છું। આજે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, રાધનપુર તાલુકા ભાજપ મહામંત્રી અજીતસિંહ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નોગાભાઈ, સૌ કર્મચારીગણ સાથે મળી અને આજે આ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખરેખર કોરોના કપરા કાળમાં જે ઓક્સિજનની બહુ તાતી જરૂરત હતી એ હવે આ સરકારે ધ્યાને લઈ અને દરેક હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ મોટા મોટા બનાવી અને ઓક્સિજનની જરૂર આપણને પૂરી મળી રહે એ માટે સરકારે જે ઓક્સિજન માટે સુવિધા કરી છે એ ખૂબ અભિનયને પાત્ર છે અને ખરેખર આ ઓક્સિજનથી લોકોના ઘણા જીવ બચી જાય અને કોરોના કાળમાં આ ઓક્સિજન બહુ અત્યંત જરૂરી હોવાથી સરકારે જે આ યોજના કરી છે બહુ સારી કરી છે। પ્રહલાદ ઠાકોર, વી ઇન્ડિયા ન્યૂઝ, રાંધણપુર।